નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચાર. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે જો વડાપ્રધાન મોદીની વૃદ્ધોનું સન્માન કરવામાં આસ્થા હોત તો તેમણે પોતે પત્રનો જવાબ આપ્યો હોત. પીએમ મોદીએ જેપી નડ્ડા પર પત્ર મોકલાવીને મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કર્યું. વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો. ઓલ ઇન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રતિનિધિઓએ જેપીસી સાથે બેઠક કરી. ભાજપના સાંસદ અને વિપક્ષના કેટલાક સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અભિનેતામાંથી નેતા બનેલા આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે શુક્રવારે સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની માંગ કરી છે. બે દિવસ પહેલાં મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે ગત YSRCP સરકારે શ્રી વેંકટેશ મંદિરને પણ ન છોડ્યું અને લાડુઓ બનાવવામાં ખરાબ સામગ્રી અને પશુ ચરબીનો ઉપયોગ થયો. ત્યારે હવે પવન કલ્યાણે કહ્યું છે કે તેઓ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુ ચરબી મળી આવવાથી વાતથી ખૂબ જ દુઃખી છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે એક રોડ શોમાં મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલ યમુનાનગરના જગદારીમાં બોલ્યા કે હરિયાણામાં કોઈ પણ સરકાર આમ આદમી પાર્ટી વિના નહીં બને. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેમનો પહેલો રાજકીય કાર્યક્રમ હતો. આપને જણાવી દઈએ કે બે અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં 10થી વધુ ઉમેદવારો માટે રોડ શો કરશે. રાજકોટ મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા હંગામેદાર રહી. જનરલ વોર્ડમાં વિપક્ષે રસ્તા પર હજારો ખાડા, સ્મશાનના લાકડાઓનું કૌભાંડ અને ચોમાસામાં મૃત્યુ પામેલી ગાયો સહિતના મુદ્દે સવાલો કરતા જ હોબાળો મચ્યો. સવાલો પર ચર્ચા કરવાને બદલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. મેયરે યોગ્ય જવાબ ન આપતા જ વિપક્ષે પોસ્ટરો બતાવીને વિરોધ કર્યો. તરણેતરના મેળામાં ભોજપુરી અશ્લીલ ગીત પર મહિલાઓના ઠુમકા લેતો વિડીયો વાયરલ થયો. ત્યારથી જ હોબાળો થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યાં ગુજરાતી ભાતીકળ સંસ્કૃતિ રજૂ થતી હોય છે ત્યાં આવા અશ્લીલ ડાન્સ કેમ થઈ રહ્યા છે? આ ડાન્સની મંજૂરી કોણે આપી? ડાન્સનો વિડીયો વાયરલ થતાં જ વિવાદ બાદ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તપાસના આદેશ આપ્યા. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની મંચના પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોને સંબોધતા કહ્યું કે આ સંગઠન રાજકારણ માટે કામ નહીં કરે. આ મંચનો હેતુ માત્ર એટલો જ છે કે ક્ષત્રિયો એક થાય અને તેમના સંતાનો આગળ વધે. કૃષ્ણકુમાર સિંહજીના નિધનને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તેમને સન્માન મળે તે માટે ભારત રત્ન આપવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની મુલાકાત કરી. મુખ્યમંત્રીએ 365 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્ક પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો. ગીરની ધરતીના ઉદ્ભવને લઈને સિંહનું ગીરમાં આગમન અને વિસ્તરણ તેમજ સિંહની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળીને અભિભૂત થયા. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો દ્વારા જાનથી મારી નાખવાની અને જીભ કાપી નાખવાની ધમકીઓ સામે લેખિત ફરિયાદ નોંધવામાં આવી. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિએ SPને આવેદન આપ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર તેમજ આતંકવાદી કહેનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ FRI દાખલ કરવા રજૂઆત કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.